નમો નમ સ્ટાન્ડર્ડ ટેન્થ સંસ્કૃત ચેપ્ટર ફોર જનાર્દનસ પશ્ચિમ સંદેશ ધ ફાઇનલ મેસેજ ઓફ શ્રીકૃષ્ણ ધ ફાઇનલ મેસેજ ઓફ જનાર્દન સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટક રચના માટે ઘણા પ્રખ્યાત હતા એમના રચેલા તેર નાટકો છે તે બધા ભાસ નાટક ચક્ર તરીકે ઓળખાય છે આ તેરમાંથી એક દૂધ ઘટોત્કચમ નામના એકાંકીમાંથી જે નાટ્યાંશ છે તે લેવામાં આવ્યો છે આ નાટ્યાંશનું જે વિષય વસ્તુ છે તે મહાભારત ઉપર આધારિત છે કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનના પુત્ર અભિમન્યુ અન્યાયથી વધ થયો હતો કૌરવો અને જયદ્રથવધાએ એક સાથે મળીને અભિમન્યુ ઉપર હુમલો કર્યો હતો અને અભિમન્યુનું મૃત્યુ થયું હતું યુદ્ધના નિયમના વિરુદ્ધ અભિમન્યુ પર વાર થયો હતો અને અભિમન્યુ મૃત્યુ પામ્યો હતો તો આ કારણે અર્જુન વધારે વ્યથિત હતો અને ગુસ્સામાં હતો તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ એટલે કે મારી નાખવાનો નિશ્ચય કર્યો તો આ એક કરુણ પરિસ્થિતિ ત્યાં દેખાઈ હતી તો આ યુદ્ધને હજુ રોકવા માટે કૃષ્ણએ એક વધુ કોશિશ કરી આપણને ખબર છે કે મહાભારતનું યુદ્ધ શરૂ થયું પહેલાં કૃષ્ણ શાંતિદૂત બનીને હસ્તિનાપુરની રાજસભામાં ગયા હતા પણ દુર્યોધને એમનું અપમાન કર્યું હતું અને કૃષ્ણ પાછા આવી ગયા હતા અને યુદ્ધ થવાનું છે એ નિશ્ચય કરીને આવ્યા હતા તો શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે ઘટોત્કચને પોતાનો દૂત બનાવીને શાંતિનો સંદેશ મોકલે છે એ આ પાઠમાં જણાવાયું છે પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલો જે દુર્યોધન છે અને તેની સાથે શકુની અને કર્ણનો સાથ છે એથી આ સંદેશ શાંતિનો છે એ સાંભળવા તૈયાર થતો નથી અને એ ઘટોત્કચને ગમે તેમ બોલે છે પણ છતાં પણ ઘટોચગ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સંભળાવે છે અહીં દૂત તરીકે હસ્તિનાપુરની રાજ્યસભામાં ગયેલા ઘટોદગચના દુર્યોધન અને શકુની સાથેના સંવાદો બતાવવામાં આવેલા છે ઘટોદગચ એ હિડિમ્બા રાક્ષસીનો પુત્ર હતો પણ આ પાત્રનો ઉપયોગ એટલા માટે કરવામાં આવ્યો છે કે ઘટોદગજ એ હિડિમ્બાનો પુત્ર હતો એટલે રાક્ષસ થયો છતાં પણ એ રાક્ષસ કુળનો જન્મ્યો હતો પણ છતાં પણ માનવીની જેમ એ વર્તન કરતો હતો અને શાંતિનો સંદેશ લઈને ગયો જ્યારે દુર્યોધન અને શકુની માનવ કુળમાં જન્મ્યા હતા છતાં પણ એમની જે પ્રવૃત્તિ હતી તે રાક્ષસીય હતી માનવીય નહોતી એટલે અહીંયા જે વિરોધાભાસ બતાવવામાં આવ્યો છે તે નાટ્યકલાને વધારે અહીંયા ઉત્પાદિત કરે છે ઉદ્ઘાટિત કરે છે તો અહીંયા દુર્યોધનનું જે હઠાગ્રહી વર્તન છે અને એ જ વર્તન એ કૌરવોનો વિનાશ નોતરે છે એ અહીં બતાવ્યું છે આ ચેપ્ટર છે તે એક ડ્રામા છે આપણે શરૂઆત કરીએ અલગ અલગ પાત્ર આપેલા છે ઘટોત્કટ છે ધતરાષ્ટ્ર છે શકુની છે દુર્યોધન છે તો શરૂઆત કરીએ ચેપ્ટરની ઘટોત્કચ પ્રવિષ્ય અએ અયમ અત્ર ભવાન ધતરાષ્ટ્ર અહીં કહે છે ઘટોત્કચ બોલે છે પ્રવેશ્ય એટલે કે પ્રવેશીને અએ અત્રમ હે અત્ર ભવાન ધતરાષ્ટ્ર એટલે કે અહીં અત્ર ભવાન ધીસ રિસ્પેક્ટેડ સર એટલે કે અહીંયા ધતરાષ્ટ્ર માટે ઉદ્બોધન કરવામાં આવ્યું છે કે અત્ર ભવાન કે ધૃતરાષ્ટ્ર એન્ટરિંગ આ હિયર ઇઝ હિઝ મેજેસ્ટી ધૃતરાષ્ટ્ર અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા અનાર્ય સતસ્ય અનાર્ય આર્ય એટલે આપણે જે પહેલાં પ્રાચીન સમયમાં જે વીર હતા તે લોકોને આર્ય કહીને બોલાવતા હતા એટલે અહીં પણ કહ્યું છે અનાર્ય અને બીજું અહીંયા છે અનાર્ય સતસ્ય સત એટલે કે સો હંડ્રેડ ઉત્પાદયતા એટલે કે જન્મ આપનાર એટલે કહ્યું છે કે તમે સો પુત્રના જન્મદાતા છો તમે જન્મ આપનાર છો એટલે કહે છે કે તે ફાધર ઓફ ધ ઇગ્નોબલ હન્ડ્રેડ એટલે કે તમે સો પુત્રોના પિતા છો પિતામહ પિતામહ એટલે કે ગ્રાન્ડ ધ ફાધર ઓફ ધ ઇગ્નોબલ હંડ્રેડ ઉપશ્રુતિ એટલે એડવાઇન્સિંગ અને પિતામહ એટલે ગ્રાન્ડ ફાધર અભિવાદય ઘટોત્કચ અભિવાદય એટલે કે હું તમને સેલ્યુટ કરું છું તમારું અભિવાદન કરું છું लेके हियर आई सैल्यूट यू आई एम घटोत्क्य अर्ध उक्त इत्यर्धोक्त मतलब इित्त्य अर्ध उक्त इत्य एट्ले कि अही अर्ध एट्ले अधूरु उक्त एट्ले कि बोलायेलू हैविंग सेफ ऑफ धेट वर्ड हेविंग सेफ ऑफ धेट वर्ड न न अयम अक्रम નન એટલે કે નો નો અયમ એટલે કે હું અક્રમઃ એટલે કે હું ક્રમમાં નથી બોલતો મારાથી પ્રોપર ઓર્ડરમાં નથી બોલાયું એટલે કહે છે નો નો ધીસ ઇઝ નોટ ધ પ્રોપર ઓર્ડર કારણ કે પહેલાં કહે છે કે હું તમારું અભિવાદન કરું છું પણ પછી યાદ આવે છે કે મારા કરતાં મારા પિતા પહેલાં તમને અભિવાદન કરે એટલે કે મારે પહેલાં એમનું નામ દેવું જોઈએ યુધિષ્ઠિરને બધાઓનું પછી હું તમને અભિવાદન કરું એટલે કહે છે કે હું ક્રમમાં નથી બોલતો એટલે કહે છે નો નો ધીસ ઇઝ નોટ ધ પ્રોપર ઓર્ડર યુધિષ્ઠા યુધિષ્ઠિર આદયશ્ચ મેં ગુરવો ભવંતમ અભિવાદયંતી એટલે કે સૌથી પહેલાં તો યુધિષ્ઠિર અને બીજા જે મારા વડીલ છે એ તમને અભિવાદન કરશે તમને સેલ્યુટ કરશે અને ત્યાર પછી હું તમારું અભિવાદન કરીશ

નેક્સ્ટ ધાષિ પુત્ર એહિ એટલે કે કમ ધાશ કહે છે કમ કમ પુત્ર માયસન ધરાષ્ટ કમ કમ માયસન ઘટોત્કચ અહો કલ્યાણ ખલું અત્ર ભવાન કલ્યાણના પ્રસૂતિ પિતામહમાહ ભગવાન ચક્રાયુધ એટલે કે છે અહો એટલે આપણે કહીએ કે હા ચલો કલ્યાણ થાય તમારું ખલુ અત્ર ભવાન ખરેખર અહીં છે કલ્યાણના પ્રસૂતિમ પિતામહામાહ ભગવાન ચક્રાયુધ એટલે અહીં કૃષ્ણ માટે કહે છે ઓહ હાઉ નોબલ યોર મજેસ્ટર ઇઝ એટલે ઘટોત્કચ અહીંયા ધૃતરાષ્ટ્ર માટે કહે છે અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન હાઉ નોબલ યુર મજેસ્ટી ઈઝ કલ્યાણમ પ્રસૂતિ પિતામહામાહ ભગવાન ચક્રાયધ લોર્ડ શ્રી કૃષ્ણ વેલ્ડર ઓફ ધ ડિસ્કસ હેઝ ધીસ મેસેજ ટુ માય ગ્રાન્ડ ધ સોર્સ ઓફ ઓલ ઓસ્પિશિયસ થિંગ એટલે કે જે પણ અહીંયા કલ્યાણકારી સંદેશો મોકલેલો છે તે બધા માટે છે અને એ મારા ગ્રાન્ડ અને એમણે જે સંદેશો મોકલેલો છે તે કલ્યાણકારી છે અહીંયા ઘટોત્કચ ભરી સભામાં અહીં કહે છે અને કૃષ્ણએ જે સંદેશ મોકલેલો છે તે અહીં કહે છે કે આપ શ્રી કલ્યાણકારી છો એ ધતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે ભગવાન ચક્રપાણી ચક્રાયુદ્ધ એટલે કે ચક્ર આયુધ જેની પાસે ચક્રનો આયુધ છે તે એ કૃષ્ણ પણ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન છે આમ આપ પિતા મને છે એટલે પ્રશંસા કરે છે ધતરાષ્ટ્રને કે તમે પણ કલ્યાણકારી છો તમે પણ કલ્યાણનો રસ્તો કરી શકો એમ છો તો અત્યારે ભગવાન ચક્રપાણી એટલે કે શ્રી કૃષ્ણએ તમને અહીંયા સંદેશો મોકલ્યો છે ધ્રાષ્ટ આસનાત ઉત્થાય એટલે કે આસનાથ એટલે કે આસન પતિ ઉત્થાય એટલે કે ઉઠીને રિઝાઇન ફ્રોમ હિઝ સીટ કિમ આજ્ઞાપ્ય ભગવાન ચક્રાયુધ એટલે કહે છે કે ભગવાન ચક્ર યુદ્ધે એટલે કે શ્રી કૃષ્ણએ સો સંદેશો આપ્યો છે અહીંયા ધૃતરાષ્ટ્ર પૂછે છે કે વોટ આર ધ કમાન્ડેટ ઓફ ધ ડિવાઇન વેલ્ડર ઓફ ધ ડિસ્કસ એટલે કે એમણે શું સંદેશો મોકલાવ્યો છે ઘટોત્ઘટ ન એટલે કે નો 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 આસન સ્થિન એવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ આસનસ્થ એટલે કે તમે આસન પર જ બેસેલા રહો આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ એટલે કે આસન પર બેસે ઋતરાષ્ટ્ર જેવા ઊભા થઈ ગયા એટલે કે છે કે ના તમે આસન પર જ બેસીને શ્રીકૃષ્ણનો સંદેશો સાંભળો નો 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 યોર મેજેસ્ટી શુડ લિસન ટુ ધ મેસેજ ઓફ શ્રી કૃષ્ણ બીંગ સિટેડ ઓન ધ સીટ નેક્સ્ટ ધીતરાષ્ટ્ર યદા આજ્ઞાપયતી ભગવાન ચક્રાયુધ ઉપશતિ એટલે કહે છે કે જેવી ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણની આજ્ઞા યદી આજ્ઞા આજ્ઞાપ્ય કે જેવી કૃષ્ણની આજ્ઞા ઉપવિશતી એ પાછા બેસી જાય છે એટલે કે બેસી જાય છે એઝ લોર્ડ શ્રી કૃષ્ણ કમાન્ડેડ એન્ડ ડાઉન સિટાઉન ઘટોદવે કહે છે પિતામહ શ્રુયતામ પિતામાં એટલે કે ગ્રાન્ડ ફાધર જોવા જઈએ તો ધૃતરાષ્ટ્ર ઘટોદઘટના પણ પિતામાં થાય કારણ કે ભીમ અને દુર્યોધન એ બંને ભાઈ હતા એમના પિતા તેના પિતામાં થાય પિતામાં એટલે કે ગ્રાન્ડ ફાધર શ્રુયતામ એટલે કે લિશન હા વત્સ ઓ ચાઇલ્ડ અભિમન્યો અભિમન્યુ હા વત્સ ઓ માય ચાઇલ્ડ કુરુકુલ પ્રદીપ એટલે કે જે પુત્ર હતો કુરુકુલનો તેજસ્વી દીપક અહીંયા ઘટોત્કચ અભિમન્યુ માટે કહે છે કે હે અભિમન્યુ જે કુરુકુલનો તેજસ્વી દીપક હતો હા વત્સ્ય યદુકુલ પ્રવાલ એટલે કે યદુકુલનો પણ એક અંકુર હતો અથવા યદુકુલનો પ્રવાલ એટલે કે એનો વંશજ હતો તવજનની માતુલમાં મામ આપી પરિતજ્ય એટલે કે તારી માતાને મામાને જનની એટલે કે માતા માતુલ એટલે કે મામા પરિતજ્ય પરિતજ એટલે કે છોડીને પિતામહમ એટલે કે પિતામહ એટલે કે એના જે પિતામાં એટલે કે પાંડુ રાજા દ્રષ્ટુ સાયા એટલે કે મળવા માટે સ્વર્ગમ અભિગતો સી એટલે કે તું સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું છે અહીંયા કહે છે કે હે પુત્ર અભિમન્યુ તું કુરુકુળનો તેજસ્વી દીપક છે યદુકુળનો છે અને તે તારી માતા અને મામાને ત્યજીને પાંડુ એટલે કે પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગમાં ગયો છે લિસન ગ્રાન્ડ ફાધર ઓ ચાઇલ્ડ અભિમન્યુ ઓ માય ચાઇલ્ડ ધ લેમ્પ ઓફ ધ કુરુ ડાયનેસ્ટી ધ સિયાન ઓફ ધ યદુ ફેમિલી यू हैव लेफ्ट योर मधर एंड मी योर मैटर्नल अंकल टू एंड हैव गॉन टू ध हेवन इन दफ मीटिंग योर ग्रांड फाधर पिता ग्रांड फाधर एक पुत्र विनाशाता एट्ले कि एक पुत्रना विनाश थी अर्जुन से अर्जुन नावदेव इदृशिखलो अवस्था जो आवस्था खरेखर थाय કાપ ન ભવતી ભવિષ્યથી તો પછી ભવિષ્યને એની બીજી શું હાલત થશે એટલે એમને સમજાવે છે કે અર્જુનનો માત્ર એક પુત્ર મરી ગયો છે ને જો આ દશા થઈ હોય તો હજી બીજા જો પુત્ર મળે તો એની શું દશા થાય સચ ઇઝ ધ પ્લાઇટ ઓફ અર્જુન એઝ અ રિઝલ્ટ ઓફ ધ ડેથ ઓફ વન સોન વન સન વોટ ધેન વિલ બી યોર્સ એટલે એક ધૃતરાષ્ટ્રને કહે છે કે અર્જુનના એક પુત્રથી જો આટલો ગુસ્સામાં આવી ગયો હોય તો તમારા જો વધારે પુત્ર વિનાશ પામે તો તમારી શું હાલત થશે તતક્ષિપ્રમ ઇદાનમ આત્મવલાધાનમ કુષવા એટલે કે હજી પણ જલ્દીથી તમારા પક્ષને સંપૂર્ણ સેનાને પાછી વાળી દો યથા તે પુત્ર શોક સમુસ્ત પિસ્તો અગ્નિયદેહ પ્રાણત્વ હરવી રતી એટલે જેથી પુત્ર શોકની અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે એટલે ઘટોદગચ કહે છે કે તમારી જે સેના છે હજી પણ પાછી વાળી દો નહીતર આ જ જે ક્રોધની અગ્નિ છે જેમ હવનમાં આપણે હોમાયેલું જે હોય તે બધું રાખ બની જાય છે તેમ બીજા બધા પણ જે સૈનિકો અને કૌરવો છે તે બધા રાખ બની જશે સો ક્વિકલી સમ ઓલ ધ સ્ટ્રેન્થ ઓફ યોર સોલ

એટલે કે અગર જો માત્ર વાક્ય બોલવાથી જ નીચે તે વસુંધરા એટલે કે જો પૃથ્વીને જીતાઈ જાય તો વાક્ય વાક્ય યદી જો વાક્ય વાક્યમાં જ ભવેશ ક્ષત્રવધ કુત તો સર્વ ક્ષત્રિયનો વધ થઈ જાય એટલે શકુની એને ઉશ્કે રેખે છે જો બોલવાથી જ જો બધું જીતાઈ જતા હોય તો બોલવાથી જ ક્ષત્રિયોનો વધ થઈ જાય છે ઇફ ઇટ વેર પોસિબલ ટુ કોન્કર ધ અર્થ બાય મર વર્ડ્સ ઇફ બાય વર્ડ્સ એન્ડ યેટ મોર વર્ડ્સ ઇઝ કુડ બી ડન ઓલ ધ વોરિયર્સ વેર ઇન્ડિટ કિલ્ડ હવે ઘટોત્ગજ કહે છે શકુનેશ વ્યાહરતી એટલે કહે છે કે આ શકુની બોલે છે એટલે ઘટોદ્ગજ અહીંયા ચિહ્ન કહે છે કે આ શું એટલે ઉદ્ગાર ચિહ્ન કરે કહે છે ઉદ્ગાર એને થાય છે આશ્ચર્ય થાય છે કે આ શું શકુની બોલે છે શકુને છે વ્યાહાર હતી એટલે કે શું શકુની બોલે ભો સકુને હે શકુની અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય અક્ષાને એટલે કે ડાયસ પાસા વિમુચ્ય એટલે કે છોડી દે ભવ બાણ યોગ્ય અને બાણ ધારણ કરવા યોગ્ય થઈ જાઓ એટલે કે હે શકુની જે ઝૂકટુના પાસા છે જુગારના જે પાસા છે તે છોડીને બાણ ધારણ કરવા યોગ્ય તમે થઈ જાઓ ધીસ ઇઝ સકોની સ્પીકિંગ ઓ સકોની લિવિંગ ડાયસ બી પ્રિપેડ ફોર એરોઝ દુર્યોધન ભોભો પ્રકૃતિ ગતમ દુર્યોધન એટલે વધારે ગુસ્સામાં આવી જાય છે અને કહે છે અચ્છા ભોભો પ્રકૃતિ પ્રકૃતિનો અર્થ અહીંયા થાય છે સ્વભાવ એટલે કે અચ્છા તું તારા સ્વભાવ પર આવી ગયો ગત એટલે કે આવી ગયો વયમ આપી ખલું રૌદ્રાહ એટલે અમે પણ ખરેખર રુદ્ર છે રાક્ષસો ઉગ્ર સ્વભાવ એટલે કે અમે પણ ખરેખર રૌદ્ર એટલે ગુસ્સાવાળા રાક્ષસોના જેવા સ્વભાવવાળા છે એટલે કે છે કે તને ખાલી એટલો ગુસ્સો કરતા નથી આવડતો અમને પણ ગુસ્સો કરતા આવડે છે એટલે કે અરે ઓ તું પોતાના સ્વભાવ પર આવી જ ગયો છે અમે પણ તમારા જેવા સ્વભાવના ઉગ્રવાળા થઈ શકીએ Ohm, he display his original nature. We too are terrible having the false nature of demons.